વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 14 ની સમજૂતી મેળવીએ છીએ, જેમાં આપણે આગળના લેક્ચરમાં અડધા પાઠની સમજૂતી છે એ સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે જે બાકીની સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. તમને દરેક લેક્ચરમાં કહેવામાં આવે છે તેમ આપણે જે કંઈ પણ પાઠ કે કાવ્ય ચલાવીએ એ પાઠ કે કાવ્યના આપણે અગ્ર શબ્દો એટલે કે શબ્દ સમજૂતી લખાવીએ છીએ. એ શબ્દ સમજૂતી છે કે જે તમને લખાવીએ છીએ તમારે એકવાર વાંચી જવાની. સાથે સાથે તમને એ પણ કહેવામાં આવેલું છે કે પાઠ કે કાવ્યની સમજૂતી સમયે તમારા પાઠ્યપુસ્તકમાં જે કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દાર્થ આપેલા હોય છે એ પણ તમારે વાંચી જવાના. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની જે સમજૂતી છે એ સમજૂતી મેળવવાનું ચાલુ કરીએ. જ્યાં પહોંચ્યા ત્યાંથી મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી નવી સખળી નખાવી પાલિશ કરાવી જૂનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. આપણે જે પેરેગ્રાફ છે એ આપણે આગળના લેક્ચરમાં પણ એની સમજૂતી મેળવી ચૂક્યા છીએ કે મને બૂટ અપાવવા જોઈએ. એવો પરિવારના સભ્યોની છે એ મિટિંગ મળી, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શું થતું કે મિટિંગમાં સર્વાનુમતે નક્કી થતું કે બૂટ છે એ નવા લેવા કે પછી એને રિપેર કરાવવા, જો ચાલે એમ હોય બૂટ તો એને રિપેર કરાવી દેવાના. સમગ્ર પરિસ્થિતિ એટલે દરેક વાત છે એ જણાવ્યા પછી કે વડીલો સમક્ષ નવા બૂટ લેવાની જે વાત જણાવે એના પછી વડીલો જોતા કે બૂટ નવા લેવા જોઈએ કે પછી એને રિપેર કરાવી દેવા જોઈએ, તો નક્કી થતું સર્વાનુમતે એટલે કે દરેક વ્યક્તિ છે એ જે બૂટ છે એને રિપેર કરાવવાની પહેલી વાત છે રજૂ થતી કે જૂના બૂટને રિપેર કરાવી દેવાના, કે જ્યાં ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી દેવાના. આપણે આગળ જોયું કે સખથળી, પછી નવી સખથળી નખાવી દેવાની, પોલીસ કરાવી અને જે જૂના વ્યક્તિ હોય એ ઓળખી ન શકે એવા નવા બનાવી દેવાના. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો એટલે વડીલો દ્વારા છે પછી આ નિર્ણય છે એ સંભળાવવામાં આવતો હતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢફ થઈ જાય એમ કુટુંબીજનોના નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢફ થઈ જતો. મનમાં તો શું હતું કે નવા બૂટ લેવાની જે તીવ્ર ઈચ્છા હતી એ ક્યાંક ને ક્યાંક વડીલો છે એ પોતાનો નિર્ણય જ્યારે રજૂ કરતા એ નિર્ણય રજૂ કરવાની સાથે એ જે ઈચ્છા હતી એ પછી ત્યારે દુઃખમાં પલટાઈ જતી કે પોતાની ઈચ્છા આપણે છે વિદ્યાર્થી મિત્રો એ પૂરી ન થાય તો કોઈ પણ વ્યક્તિ છે માણસ છે એને દુઃખ થાય. અને બૂટ નવા લેવાના બદલે જે જૂના બૂટ છે એને રિપેર કરાવવાની વાત આવતી એટલે એમ કહે છે કે કોઈ પણ કેસમાં જ્યારે કે 5 વર્ષની કેદની સજા થઈ હોય ને જે દુઃખ થાય અને જે ઢીલો ઢફ થઈ જાય નરમ થઈ જાય એવો જે કુટુંબીજનોના પરિવારના જે સભ્યોનો નિર્ણય સાંભળીને એ ઢીલા ઢફ થઈ જતા અને ત્યારે આશા રાખી હોય કે નિર્દોષ છૂટવાનો હોય પણ એના બદલે 5 વર્ષની સજા થાય અને જે લાગી આવે જે દુઃખ થાય એ વાત રજૂ કરેલી છે. આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો, પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવળા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. હવે મારા કર્મે લખાયું કથિર એટલે કે લખ્યું કથિર, તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ કે જે નસીબમાં છે તે, જો તમારા નસીબમાં સારું લખ્યું હોય તો તમને સારું મળે અને જો ન લખ્યું હોય તો જે પરિસ્થિતિ હોય એને વ્યક્તિએ સ્વીકારવી પડે એટલે આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જે નવા બૂટ લેવાનો વિચાર હતો એ પરિવારના સભ્યોના કારણે ત્યાં ને ત્યાં પડતો મૂકીને જે જૂના બૂટ હોય છે એને રિપેર કરાવી લેતા અને રિપેર એટલી બધી વાર રિપેર કરાવેલા હતા કે રિપેર કરાવી કરાવીને આડા અવળા થીગડા માર્યા પછી જે બૂટ હતા જે જોડા હતા એનો જે મૂળ આકાર જે હતો શેપ હતો એ પણ જતો રહ્યો હતો. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા, એના પછી બાપુજીની પરવાનગીથી એની મંજૂરીથી એ જે જોડા હતા એ સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મોહર મારવામાં આવી.
દુધા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો। પછી છેલ્લે શું થાય છે કે બૂટ એટલી બધી વાર રિપેર કરાવી લીધા હતા કે જે બૂટનો મૂળ આકાર હતો એ જતો રહ્યો હતો। પછી સોમા આગળ જતા અને ત્યાં એને પરીક્ષણ કરવા કે એને બતાવતા, પછી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા અને પછી શું કે બૂટ છે પાછા આપી દે છે કે હવે આ બૂટ છે રિપેર થાય એમ નથી। ત્યારે છે નવા બૂટ લેવાની જે માગણી હતી એ માગણી ઉપર મંજૂરીની મોહર મારવામાં આવી, એટલે પરિવારના જે સભ્યો છે ત્યારે હા પાડી દે છે। અને પછી આપણે આગળ જોયું તેમ કે એક નાનકડી એવી મોચીની બજાર હતી અને જે બજારમાં મોચી હતા એ ત્યાં જઈને દુધા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવશે। એટલે જે મોચીનું નામ છે દુધા મામાને આપણે એ પણ જોયું હતું કે જે મોચી હતા એને બધા મામા કહીને બોલાવતા હતા, તો દુધા મામાને ત્યાં જઈ પરમાણુ પોતાનું જે માપ છે દયાવ છે એટલે કે પરમાણુ નાખી આવશે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો। અને છેલ્લે જણાવવામાં આવ્યું કે દુધા મામાને ત્યાં જઈને માપ છે પરમાણુ છે નાખી આવશે અને એ ખુશ થઈ જાય છે, એકદમ આનંદમાં આવી જાય છે। ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુધા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુધા મામા મારા બૂટ સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે। એકી શ્વાસે હું ઘણું બોલી ગયો। દુધા મામાએ મને આવ ભણા આવ કહી ચામડા આગા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી। પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર પૂછ્યા। હવે જ્યારે બૂટ લેવાની જે રજા છે પરવાનગી છે મંજૂરી છે મળી જાય છે પછી એકદમ ઉમંગમાં ને ઉમંગમાં ખુશીમાં ને ખુશીમાં એ દોડીને ક્યાં પહોંચે છે દુધા મામાની દુકાને। હવે ત્યાં પહોંચ્યા ત્યાં જઈને શું કહ્યું કે દુધા મામા મારે બૂટ સીવવાના છે એટલે કે મારા જે બૂટ છે સીવવાના છે મારા બાપુજીએ કીધું છે એટલે કે મારા બાપુજીએ કહ્યું છે કે મારા બૂટ સીવવાના છે। અને કેવા કલરના બૂટ સીવવાના છે વિદ્યાર્થી મિત્રો એ પણ યાદ રાખજો કે મારે લાલ બૂટ સીવડાવવા છે। કેવા કલરના? તો મારે લાલ બૂટ છે એ સીવડાવવા છે। એકી શ્વાસે એકદમ એકી શ્વાસે એ ઘણું બહુ બોલી ગયો। દુધા મામાએ મને આવ ભાણા આવ કહી ચામડા જે હતા આપણે મોચીની દુકાને જઈએ એટલે જે ચામડા હોય છે વસ્તુ હોય છે બધી પડેલી હોય છે એ ચામડા આગા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી, એને આખું પાછું કરીને બેસવા માટેની જે જગ્યા છે જગ્યા કરી આપે છે। એના પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર પૂછ્યા, એના પછી જે ઘરના સભ્યો છે એના બધાના સમાચાર પૂછે છે કે બધા કુશળ મંગળ છે ને। મેં કહ્યું પણ પહેલા પરમાણુ લઈ ગયો ને, એટલે શું કહે છે કે મેં કહ્યું કે પહેલા જે પરમાણુ લેવાનું છે એ લઈ ગયો ને। દુધા મામાએ જે ડોક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી, જેમ ટાઇફોઇડ છે તાવ છે થયો તો દર્દીને ડોક્ટર છે ઝીણામાં ઝીણી બાબત છે પૂછી લેતા હોય છે અને પછી નાના નવા નાની જે બાબત છે એની કાળજી લેવાની હોય છે એટલે કાળજીપૂર્વક બધું જાણી લે છે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખે એટલે પૂછી પૂછીને ઝીણામાં ઝીણી બાબત છે એ ધ્યાનમાં રાખે છે। લાલ કે કાળા પછી કલર પૂછે છે, એટલે આપણે જોયું કે એમણે શરૂઆતમાં જ કહ્યું કે મારે લાલ કલરના બૂટ સીવડાવવા છે। લાલ કે કાળા, વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને એક પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ। મેં પગ મૂકેલો અને છાટી પેન્સિલથી દુધા મામાએ લીટી દોરીને પરમાણુ લીધેલું। પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો। હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે બૂટની મંજૂરી મળી ગઈ એટલે એકદમ ખુશ થઈ જાય છે, આનંદમાં આવી જાય છે, પછી એ મોચીની દુકાને જાય છે। ત્યાં દુધા મામા છે એ પરમાણુ લેતા પહેલા ઘરના બધા જ સભ્યોના સમાચાર પૂછે છે, પછી શું કહે છે કે પહેલા મારું પરમાણુ લઈ લ્યો અને નાનામાં નાની બાબતની વિગતની એ પૂછપરછ કરીને નોંધ કરે છે ધ્યાનમાં રાખે છે એટલે પૂછી પૂછીને ધ્યાનમાં રાખી એટલે શરૂઆતમાં લાલ કે કાળા, વાદળીવાળા સીવડાવવા છે કે વાદળી વગરના, અણીવાળા બનાવવાના છે કે ગોળ બનાવવાના છે, બધું વ્યવસ્થિત પૂછીને
એમણે રેડ વેન જે એક તરફ લખાયેલો અને એક તરફ કોરો હોય છે એવો ચોપડો કાઢી ને મને કહ્યું કે લે મુખ ભાણા પગ. એ રીતે પગ મૂકવાનું કહે છે અને પછી જાડી પેન્સિલથી દુધા મામાએ લીટી દોરીને પરમાણુ છે લીધેલું. આ રીતે છે પ્રાથમિક તબક્કો પૂરો થતો. હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં, મા પપ્પાએ ગયું એટલે પૂછે છે કે હું બૂટ છે ક્યારે લઈ જાઉં. સામાન્ય રીતે દરેક વ્યક્તિ છે આવું પૂછતો હોય છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, જેમ કે માની લો કે આપણે કપડાં સીવડાવવા માટે જઈએ, કપડાં સીવડાવવા માટે આપીએ છીએ તો આપણે એને પૂછીએ કે હું ક્યારે લઈ જાઉં. બૂટ કેવું લેવા છે તો અત્યારે તો આપણે માપ લઈને આપણને જે ગમે છે લઈ આવીએ છીએ, પણ જે લોકો બૂટ સીવડાવતા હોય છે એ આવી રીતે એને અમુક સમયની જે મર્યાદા હોય છે એ કહે છે ત્યારે આપણે લેવા જવાનું હોય છે. તે કહેતા જોણે પાણા આજે જાણે શનિવાર થયો, એટલે શું કહે છે કે આજે તો શનિવાર થયો, રવિ સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે. એના પછી રવિવાર સોમવાર મંગળવાર અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જશે, વાર પણ સારો ગણાય. અને છેલ્લે શું કહે છે કે ગુરુવારે લઈ જશે એ વાર પણ સારો ગણાય. એ પાંચ દિવસ પસાર કરવા મારા માટે અસહ્ય થઈ પડતા, વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકો લાલ લાદરી વાળા પહેરીને નિશાળે જઈશ, છોકરા છોકરીઓ જોઈ રહેશે. ને પછી શું થાય છે કે જે પાંચ દિવસ પસાર કરવાના હતા એ પાંચ દિવસનો જે સમય હતો એને પસાર કરવાનો એના માટે અસહ્ય થઈ જાય છે. વળી વળી પાછો એમને વિચાર આવે છે કે ગુરુવાર આવશે, ખુશી થાય છે આનંદમાં, શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે એટલે ગુરુવાર આવશે ત્યારે હું બૂટ લઈ આવીશ, નવા બૂટ લઈ આવશે એટલે નવા નકોર એકદમ લાલ કલરના વાદળી વાળા, અને બૂટ આવી જાય પછી એ પહેરીને શાળાએ જશે અને ત્યારે છોકરા છોકરીઓ છે એ જોઈ રહેશે. પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુધા મામાની દુકાને પહોંચતો અને કહેતો મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. હવે પાંચ દિવસ પસાર થઈ જાય છે એટલે ગુરુવારે ઉત્સાહમાં દુધા મામાની દુકાને પહોંચી જતા અને ત્યાં જઈને કહેતા કે લાવો મારા બૂટ જલ્દી આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુધા મામા માથે કઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા આવ ભણા આવ, છોટું મિયા ક્યાં છે. આ રીતે જ્યારે ખુશીમાં ને ખુશીમાં કે જે દિવસે બૂટ લેવાનું કહ્યું હતું એ દિવસે બૂટ લેવા માટે જાય છે ત્યારે એની જે ખુશી હોય છે, જે ઈચ્છા હોય છે એની કાંઈ અસર દુધા મામા ઉપર ના થતી. જ્યારે દુકાને પહોંચતા ત્યારે શું કહેતા કે આવ ભણા આવ, છોટું મિયા ક્યાં છે. હું કહેતો દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. હા તો બરાબર, દુધા મામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો, અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતા ને છોટો ભાઈ ભેગો થઈ ગયો, અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે મામા તમે અહીં ક્યાંથી. મેં કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ, અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખો દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા, તે અમે સીધા આવતા રહ્યા, કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો. એના પછી બીજી વાત કરે છે, હકીકતમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા શું હોય છે કે જે બૂટ સીવવાના હોય છે તૈયાર થયા નથી હોતા, એટલે દુધા મામા છે પેલા છોટું મિયાનું પૂછે છે. અને પછી હું કહેતો ક્યાં છે કે દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં એ સ્ટેશન માસ્તર છે. હા તો બરાબર. પછી એમ કહે છે કે દુધા મામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો, ત્યાંથી શરૂઆત થાય છે કે બધા ક્યાં ગયા હતા, તો બધા જાત્રા કરવા માટે ગયા હતા, એમાં દ્વારકા આવતા ને છોટુભાઈ ભેગો થઈ ગયો, એમાં દ્વારકા આવ્યો ને છોટુભાઈ છે ભેગો થઈ ગયો, અમને જોઈને શું ખુશ થયો છે. એટલે એમ કહે છે કે અમને જોઈને એ એકદમ ખુશ થઈ ગયો, આનંદમાં આવી ગયો. મને કહે મામા તમે અહીં ક્યાંથી. મળે છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખતા હોય એટલે બે વ્યક્તિ છે વાતો કરતા હોય છે એટલે આ રીતે મળે છે, ત્યારે શું કહે છે કે મામા તમે અહીંયા ક્યાંથી. મેં કહ્યું ઘરના સૌ છાત્રાએ નીકળ્યા છે, એટલે ઘરના દરેક સભ્ય છે સાથે,
જાત્રા કરવા માટે નીકળેલા છે. હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. સાથે ગરમ ચા પણ પીવે છે અને પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરીને આખું દ્વારકા છે એ ફરીને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતીને બેસાડી દીધા. અમે સીધા આવતા એરલાઇન કહે છે કે કોઈ તકલીફ ન પડવા દેતી, મોટો ઈ મોટો. દુધા મામાએ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બુટ ભૂલવાડી દેતા. દુધા મામા છે લાંબી વાત એટલી રસપૂર્વક કરતા કે જે બુટની વાત હતી એ તો ભૂલાઈ જ જતી. પણ હું કહેતો, પણ મારા બુટનું શું, બુટ ઝટ આપો ને. એટલે પછી એમ કહેતા કે મારા બુટનું શું, એમ કે મને બુટ જલ્દી આપી દો ને, ઝટ આપો ને. અરે ઘણા એ જ તો તમે કહો છો કે આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું એમાં રહી ગયા છે. એટલે એમ કહે છે કે એ તો તમે કહો છો કે આ જાત્રા છે એમાં કામ નથી થયું, થોડા જે કામ છે ફરવા ગયામાં બાકી રહ્યું છે એમાં રહી ગયા છે. કામ તો ઘણા આખી જિંદગી કરવું જ છે ને. એટલે પછી એમ કે છે કે કામ તો ઘણા આખી જિંદગી કરવાનું જ છે, પણ જો શુક્ર શનિ રવિ એમ કે સોમવારે લઈ જાય છે બસ. એટલે પછી એમ કે છે કે જો શુક્રવાર શનિવાર રવિવાર એમ કર સોમવારે લઈ જાય છે બસ. ત્યાર પછી હું રોવા જેવો થઈ જતો, એટલે એકદમ નિરાશ થઈ જતા, રોવા જેવા થઈ જતા. તમે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો, બુટ સીવી દેતા નથી. એટલે કે તમે છે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો, બુટ તો કઈ સીવી નથી દેતા. આવો બવડાટ કરી ભગ્ન હૃદય દરવાજા વટી જતો. આવી રીતે એનું દિલ છે એ તૂટી જાય છે, નિરાશ થઈ જાય છે અને પછી બબડાટ કરીને ત્યાંથી નીકળી જતા. ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો અને ફરી પાછી એ મનમાં આશા રાખતા. તો આજને એકીકાત કે હવે પાછું કહ્યું છે ત્યારે મને બુટ આપી દેશે. આટલા દિવસ ગયા તો ત્રણ દિવસ વધુ એમાં શું, કે આટલા દિવસ ગયા છે ને ત્રણ દિવસ વધારે એમાં શું. સોમવારે પાછો હું દુધા મામાની દુકાને જતો. એ જ શાંતિ એ જ સ્વસ્થતાથી દુધા મામા કહેતા, આવ ભણા આવ. દોરાને ઘી ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા. હવે સોમવાર પાછો આવે છે, વળી પાછા દુધા મામાની દુકાને જતા એ જ શાંતિ અને એ જ સ્વસ્થતાથી શું કહેતા કે આવ ભણા આવ. દોરાને ત્યારે ઘી ચડાવતા ચડાવતા એને આવકાર આપે છે. હું કે તો બૂટ આપી દો, સીધી વાત આવતી ત્યારે તો કે હવે જલ્દી બૂટ આપી દો, કેમ કે ઘણો બધો સમય થઈ ગયો હતો. તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે. તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું અને આજે કયો વાર છે, તો સોમવાર છે. દુધા મામા કહેતા, અરે ઘણા બેસતો ખરો, હા તારાથી મોટો શું કરે છે. એટલે પછી વળી પછી એ જ વાત આવતી કે અરે ઘણા બેસતો ખરો, તારાથી મોટો છે એ શું કરે છે. હું કે તો અત્યારે પરશુરામ કોઠરીમાં નોકરી કરે છે. અને પછી શું આવતું કે હું કે તો કે અત્યારે પરશુરામ કોઠરીમાં નોકરી કરે છે. ત્યાર પછી બસ આટલું સાંભળતા દુધા મામાની વાત શરૂ થઈ જતી. અરે ઘણા કરીમભાઈ તે કાંઈ ભજન ગાય કહે છે, બધા જૂના ભજન ગંગા સતી અને પાનભાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના. મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં, મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. એટલે પછી જ્યારે બીજી ત્રીજી વાર દુકાને જાય છે ત્યારે પેલા ગુરુવાર પછી સોમવાર આ રીતે જયારે દુકાને જાય છે ત્યારે દુધા મામા એને કહેતા કે આવ ભણા આવ બેસતો ખરો, હું તારાથી મોટો શું કરે છે. પછી શું કહે કે હા તારાથી જે મોટો છે ભાઈ એ શું કરે છે. એટલે પછી પરશુરામ કોઠરીમાં નોકરી કરે છે એવો જવાબ આપતા. બસ આટલું સાંભળતા દુધા મામાની વાત શરૂ થઈ જતી. એટલે જે વાસણ લીધું એમ કહેતા કે નોકરી કરે છે ને, પછીથી જે દુધા મામાની જે લાંબી વાતો છે એ શરૂ થઈ જતી. અરે ભાણા કરીમભાઈ તે કઈ ભજન ગાય, એટલે એમ કહે છે કે કરીમભાઈ છે કઈ ભજન ગાય છે, બધા જૂના ભજન ગંગા સતીના પાનભાઈના રવિ સાહેબના અને ખીમ સાહેબના. મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં, એટલે કે મોટો ભજન ગાય છે એ તો મને ખ્યાલ જ નહોતો, મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. હું અધીરો થઈ દુધા મામાને વચ્ચે અટકાવી કહેતો, અરે પણ મારા બૂટ આપી દો. એટલે પછી અધીરા થઈ જતા, બેબાકડા થઈ જતા અને શું કહે કે પણ બધી વાત પછી, પેલા મારા બૂટ આપી દો ને, હવે ભાણા તારું રહ્યું ને મારું રહ્યું એમ કર શુક્રવાર પાકો. એટલે પછી શું કહે છે કે હવે ભાણા છે તારું રહ્યું ને મારું રહ્યું.
જોયું કે હવે શુક્રવાર છે પાકો। આપણે વિદ્યાર્થી મિત્રો જે પાઠની સમજૂતી સમયે દરેક વિદ્યાર્થીને જે બુક છે સામે રાખવાનું કહીએ છીએ કે એમાં ધ્યાન આપતો જવાનું। જા હવે વેણ ફરે તો કે છે બસ, એટલે પછી એમ કહે છે કે જા હવે વેણ ફરે તો કે છે કે હવે હું મારા બોલિયામાંથી ફરીશ નહીં, આમ મને ફરી વાયદો આપવામાં આવતો, હું આક્રોશ ઠાલવતો, જોજો શુક્રવારે હું બોટ લીધા વગર જવાનો નથી, ન સીવા હોય તો ના પાડી દો, પણ આમ ધક્કા ખવડાવી ખવડાવી તોડી નાખવામાં, છેલ્લે તો ગરમ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે। જયારે એમ કે છે કે હવે હું મારી વાત ઉપરથી ફરીશ નહીં, ત્યારે કે આમ મને ફરી વાયદો આપવામાં આવતો, આવી રીતે ફરી છે જણાવવામાં આવતું કે હવે તું આવજે પાછો, ત્યારે શુક્રવાર પાકો, હવે ત્યારે ત્યારે તને બૂટ છે એ મળી જશે, એટલે આક્રોશ ઠાલવતા ગુસ્સે થઈ જતા, જોજો શુક્રવારે છે બૂટ લીધા વગર જવાનો નથી, ન સીવાય તો ના પાડી દે, પણ આમ ધક્કા ખવડાવી ખવડાવીને હેરાન ન કરો, તોડી નાખો મારે। દુદા મામા કહેતા તું નારાજ થા માપણા, હવે શુક્રવાર નો શનિવાર ન થાય, બસ દુદા મામા છે ત્યારે કહેતા કે તું આવી રીતે નિરાશ ન થા, નારાજ ન થા, હવે હું શુક્રવારે પાકું આપી દઈશ, એમ કે શુક્રવાર નો શનિવાર નહીં થાય। આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં એ ભાણા એમ હાથ મારી દુદા મામા મને પાછો બોલાવતા, આમ બધું નક્કી થઈ જાય છે પાકું થઈ જાય છે ત્યારે દરવાજા સુધી પહોંચતો ત્યાં એ ભાણા એમ પાછળથી હાક મારે છે બોલાવે છે, એમ હાક મારી દુદા મામા મને પાછો બોલાવતા, ગંભીર થઈ મને કહેતા, એકદમ ગંભીર થઈને એ કહેતા, જો ભાણા ઉઘાડા પગે આવશે અને બૂટ પહેરીને જજે, એટલે શું કહે છે કે ઉઘાડા પગે તું આવજે, નહીંથી તું નવા બૂટ પહેરીને પાછો જજે। આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં અને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે 6 મહિનાથી હું ઉઘાડા પગે તો છું જ, જ્યારે મામા પાછળથી હાથ મારીને બોલાવીને કહેતા કે હવે તું ઉઘાડા પગે જ આવશે અને અહીંથી બૂટ પહેરીને પાછો જશે, ત્યારે એકદમ ખુશીમાં આવી જતા, લહેરમાં આવી જતા, અને પાછળથી સૂચના મળતા એટલે લહેરમાં અને ખુશીમાં ખુશીમાં છેલ્લે કુંવર વાઘજીની દુકાન વટી ગયા પછી વિચાર આવે છે, યાદ આવે છે કે 6 મહિનાથી હું ઉઘાડા પગે તો છું, જેમ કે આવી રીતે 6 મહિના તો પસાર થઈ ગયા। શુક્રવારે દુદા મામા હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો, એ કઈ કહે તે પહેલા હું કહી દેતો લાવું બૂટ। આપણે એક ને એક વસ્તુ માટે વારંવાર ધક્કા ખાધા હોય એટલે પછી છે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં નિરાશા છે થોડીક આવી જાય છે, એટલે શુક્રવારે દુદા મામા હવે શું બહાનું કાઢે છે નો વિચાર છે પેલા આવી જતો, માનસિક રીતે હવે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો, એ કાંઈ બોલે પેલા કહી દે કે લાવો, સીધું એ જ વાત કે લાવો મારા બૂટ આપી દો। દુદા મામા કહેતા ભણા કાળા કરવા છે કે લાલ, અને પછી શું કીધું કે કાળા કરવા છે કે લાલ, હું ક્રોધમાં ધ્રુજવા માંડતો, અરે તમને 10 વાર કીધું છે કે લાલ કરવાના છે, પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા, એટલે પછી એકદમ ગુસ્સામાં આવી જાય છે અને એમ કહે છે કે અરે તમને 10 વાર કહી દીધું, કીધેલું જ છે કે લાલ કરવાના છે, પહેલા દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો, કે જયારે સૌથી પહેલા પરમાણુ નાખવા આવ્યા ત્યારે જ વાત થઈ હતી કે લાલ કરવાના છે, તો હવે શું તમે બીજી વાર કે અત્યારે તમે પૂછો છો કે લાલ કરવાના છે કે કાળા। દુદા મામા કહેતા હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળાની છે, એટલે થયું ભણાને પૂછીને પછી આગળ વધવું, એટલે દુદા મામા જવાબ આપતા કે હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળાની છે, એટલે થયું કે ભણાને પૂછીને પછી આગળ વધવું, અરે લાલ 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 હવે કાંઈ, એટલે પછી પાછો ગુસ્સામાં જવાબ આવે છે કે લાલ 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 કે હવે કાંઈ બીજું એમ, હું કહીને ધુઆ બુઆ થતો ભાગતો ને ભાણા સોમવારે લઈ જાય છે, એકદમ ગુસ્સામાં ત્યાંથી નીકળી જતા અને દુદા મામા છે કહેતા કે ભાણા તું સોમવારે આવજે અને બૂટ લઈ જજે, એવી સૂચના સાંભળતા ઘેર આવતો, એવી સૂચના સાંભળીને એ ઘરે આવતા, વળી સોમવારે પહોંચીને કહેતો લાવો બૂટ, વળી પાછા સોમવારે પહોંચી જાય છે અને શું કહેતા કે લાવો બૂટ। દુદા મામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવી કહેતા જોડિયા, વળી સોમવારે પહોંચી ત્યાં દુકાને પહોંચી જાય છે અને કહે છે કે લાવો બૂટ। દુદા મામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ ઓઠું આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું,
કે જ્યાં બૂટ રાખવામાં આવતા હોય છે કે ત્યાં બતાવીને કહેતા કે જોરિયા એમ હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વાદળીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો ત્યાં દુદા મામા કહેતા હણા બે દિવસ ઓઠામાં રાખવા પડશે નહીતર શું થશે કે તને દંગ પડશે સમજ્યો મને એમની વાત વાંચવી લાગતી હું કહેતો ભલે રાખો ઓઠામાં બસ બે દિવસ પછી આવીને લઈ જઈશ પછી હું જોઈ રહેતો ને પછી ઓઠામાં રાખેલા બૂટ એકદમ લાલ ચમકતા અણીવાળા જેવા કીધા હતા એવા સ્વાદીવાળા અને એકદમ ઓઠામાંથી બૂટ લેવા માટે અધીરા થાય છે કે ઝડપથી લઈ લો ત્યાં દુદા મામા શું કહેતા કે બે દિવસ છે ઓઠામાં રાખવા પડશે નહીતર છે શું થશે કે નહીતર એના ડંખ છે આપણે જોઈએ કે છાલા પડે કે ડંખ પડશે એમ સમજ્યો ત્યારે વાત છે ને યોગ્ય લાગ્યું એટલે પછી એમ કીધું કે સારું વાંધો નહીં ભલે રહ્યા બે દિવસ ત્યાં બે દિવસ પછી ગયો તો બૂટ નહીં બે દિવસ પછી એને બૂટ ત્યાં જોવા નથી મળતા એટલે આ ધ્યાનથી સાંભળજો બે દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં ને ઓઠું પણ નહીં મેં કહ્યું ક્યાં છે મારા બૂટ એટલે બે દિવસ પછી ત્યાં બૂટે નહોતા ને ઓઠું નહોતું એટલે ત્યાં છે એને કહે છે કે બૂટ ક્યાં છે અરે ઘણા કઈ દુદામામાં શરૂ કરતા અને ફરી પાછી લાંબી વાત શરૂ થતી વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો ઈ આ બૂટ જોઈ ગયો ને હટ લીધી મારે તો બસ આ જ બૂટ જોઈએ તે શેઠે ફુલજીભાઈને મોકલ્યા સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો મને થયું ભાણાને આથી સારા બનાવી દઈશ હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જજે બે દિવસ આમ ક્યાં બે દિવસ ઓઠામાં રાખવાની વાત થઈ હતી છેલ્લે બે દિવસ પછી પાછા જાય છે એટલે એમ કે છે કે હવે જયારે બે દિવસ પછી જાય છે ત્યારે ઓઠવી નહોતું બૂટે નહોતા એટલે કે અરે જયારે પૂછે છે કે મારા બૂટ ક્યાં છે એટલે દુદા મામાની જે પેલી લાંબી વાત છે શરૂ થતી કે વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો એને જે બૂટ જોઈ ગયો ને બૂટ એને ગમી ગયા મારે તો બસ એ જ બૂટ જોઈએ છે તે શેઠે ફુલજીભાઈને મોકલ્યા અને સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો હવે બૂટ છે સુરેશ લઈ ગયો મને થયું ભણાને હું એનાથી સારા બનાવી દઈશ હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જશે બે દિવસ આમ કે આમ પછી પણ જે મંગળવાર છે એનો વાયદો ફરીવાર નક્કી થાય છે એટલે બે દિવસ આમ કે આમ વળી મંગળવારે હાજર થયો ફરીવાર મંગળવારે હાજર થાય છે ત્યારે દુદા મામાએ એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું મૂક ભાણા પગ પરિવાર પણ પાણું લેવાની વાત આવી અને માણસ છે હવે તો આમાં ગુસ્સે થાય જ અધીરો થાય જ હું અવાચક થઈ ગયેલો આખે અંદર આવી ગયેલા મારો અવાજ ફાટી ગયેલો શા માટે આટલું જ બોલી શકે એકદમ અવાચક થઈ જાય છે આખે અંધાર આવી જાય છે ગુસ્સો આવી જાય છે નિરાશ થઈ જાય એટલે કે શા માટે બસ આટલું જ મોઢામાંથી નીકળે છે આગલું પરમાણુ હાથવગું નથી રહ્યું મૂળ વાત એમ આમ હતી હું તને કહી નહોતો શકતો મને એમ કે ભણો ખેંચાશે હવે એમ કહે છે કે જે પરમાણુ લીધું હતું એ ખોવાઈ ગયું છે હાથ વગું નહોતું મૂળ વાત તો આ જ હતી પણ એ કહી નહોતા શકતા કે ભણો ખેંચાશે આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા આવી રીતે 8 મહિના સુધી ધક્કા ખાય છે સતત અને 8 મહિના પછી બૂટ મળે છે મારી આપણી તપશ્ચર્યાનો અંત આવતો દુદા મામા સાચે જ મને બૂટ આપતા વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગળા મોટા સીવાતા 8 મહિના પછી બૂટ આપે છે વડીલોએ સૂચના આપી હોય છે બારોબારથી કે એક આંગળી છે મોટા સીવાય જેથી 2 વર્ષ વધુ ચાલે પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી 8 મહિના પછી બૂટ મળે છે ત્યારે જે ખુશી થાય છે કે અનહદ કે ખુશી આનંદ હતો ને એ પહેરીને જ્યારે બજારમાં નીકળતો તો એ સાંકળી લાગતી હતી બજાર જો કે મેળા લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા આ બધા જે પ્રસંગો છે બૂટ પહેરવાના એ તો આમને આમ વીતી જતા હતા પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો 8 મહિના પછી જયારે એને બૂટ મળે છે ત્યારે જે કઈ પણ બન્યું હતું એ બધું ભૂલાઈ જાય છે ખુશી આવી રહી હતી કે બૂટ મળી ગયા જયારે જયારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા હવે જયારે જયારે નવા બૂટ લેવાની વાત થતી ત્યારે અહીંયા જ
જે કઈ પણ જણાવેલું છે અચૂક થતું હોય, વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે. વારના નામમાં ફેર પડતો હતો પણ વાયદાની રીતમાં ફેર નહોતો પડતો. આજે ધક્કા ખાધાનો દુઃખ ભૂલાઈ ગયો છે, કે આજે જે કઈ પણ ધક્કા ખાધેલા હતા એ દુઃખ ભૂલી ગયો છો. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે, જે બૂટ મળ્યા વખતની ખુશી હતી, જે આનંદ હતો એ યાદ રહ્યો છે. દુધા મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુય કાનમાં પડભાયા કરે છે. એન્કર ભાણા સોમ મંગળ અને જો બુધવાર પણ ચાવાતે એમ પણ ગુરુવારે લઈ જાય છે. એ દુઃખ છે વિસરાઈ જતું, પણ અવાજ છે સ્નેહભીનો એ યાદ હતો. વાર પણ સારો ગણાય એટલે એ વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. આજે જયારે એ બૂટ લેવાનો જે થાય છે ત્યારે આ અવાજ યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો. આજે જયારે એ મોંઘા બૂટ પહેરે છે ત્યારે એ ખુશી નથી થતી જયારે એ સમયે થયો. જેટલો આનંદ દુદા મામાએ અનેક વાયદા પછી સીડી આપેલા બૂટ પહેરીને થતો ત્યારે જે ખુશી થઈ હતી એ મને આજ સુધી નથી થતી. કે આવા બૂટ લેવા જાઉં, મોંઘા બૂટ પહેરું છું પણ એ ખુશી નથી થતી. આ બૂટ જે પાઠ છે વિદ્યાર્થી મિત્રો, એ સજ્જન મિત્રોના સંગાથીમાંથી લેવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ પાઠની સમજૂતી છે એ પૂરી થાય છે. આજનું તમારું હોમવર્ક એ જ રહેશે કે આ પાઠ છે ફરીવાર તમારે વાંચવાનો. તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.